आज भी कहीं से मुंह उठाकर चली गई। ये यादें बड़ी ही बेशर्म है। क्यों क्या भाई? नहीं, दिवस हो जाए, महीना हो जाए, वर्ष हो जाए, पण यादों नु शू? ये तो ग्यारे ही नथी जती। केम बोला है ये बातों? जे जीवी छे तारी साथे त्यारे बे मतलब लागती है वातोनु आजे मतलब समझाई जाए। केम भूला ए वातो? तारी तारी नानी नाजुक आंगलियो, तारी झीणी आंखो, गुलाबी चेहरो, अने टेडी बियर जेवू मोढू करीने तारी वात मनावानी ए आदत मने हजू पण याद छे। પહેલી વખત મળ્યા હતા ત્યારે ક્યાં ખબર હતી? શાયદ તને પણ કે આટલા નજીક આવી શકીશું। ડિસેમ્બરની ઠંડી એ જોરમાં હતી, રોજની મુલાકાતો આદતો બની જશે, એ ક્યાં ખબર હતી? આવી કડકડતી ઠંડીમાં પણ તારે લોંગ ડ્રાઈવ પર જવું હતું, એ પણ સ્વેટર વિના। એ વાત મને એટલે યાદ છે કે એના પછી તને શરદી થઈ હતી। પૂરા 3 દિવસ આપણે નહોતા મળ્યા, અને પછી તારી એ વાત મનાવવાની આદતની મને ખબર પડી। એક વખત અડધી રાત્રે અચાનક તારો મને મેસેજ આવ્યો, મને બહુ તાવ છે, મારે હોસ્પિટલ જવું પડશે, તું બાઇક પર સરખી બેસી પણ નહોતી શકતી, એટલે હું થોડો ડરતો હતો, શું કરવું કેમ કરવું, પણ મેં તને ખબર નહોતી પડવાતી હતી। આવું પહેલી વાર બન્યું હશે કે હું કોઈને જાતે હોસ્પિટલ લઈ ગયો। પાછા રૂમ પર આવ્યા ત્યારે લગભગ 5 વાગ્યા હશે, અને ત્યારે તે પાછી જીત કરી કે મારી સાથે સુઈ જાને, પ્લીઝ મને ઊંઘ નથી આવતી। આવાજ કેમ બોલે? અને પછી મારો ગુસ્સો કર્યો કે મેસેજ શું કામ કર્યો આવી વાતમાં? ના જોયો તો કોલ કરાય ને આ વાતમાં? અને પછી તારું મને હક કરું અને કહેવું કે મને ખબર છે કે તું હંમેશા મારી સાથે છો, તું તો સૂઈ ગઈ, ને એના જોડે મારો ગુસ્સો પણ શાંત થઈ ગયો। તારી આ આદત કેમ ભૂલાઈ? આપણે લોંગ ડ્રાઈવ પર તો ઘણી વખત ગયા હશું, પણ તે વખતે તારું જીદથી કહેવું કે હું નાઇટ ડ્રેસ પહેરીને જ બહાર આવીશ, શોર્ટ્સ ગુલાબી, બ્લેક ટી શર્ટ પહેરીને તમે તો બેસી ગયા મારી પાછળ, અને એ વાત હું માની પણ ગયો, કારણ કે બ્લેક ટી શર્ટ મારું જ હતું। તને યાદ છે એક વખત જોરદાર વરસાદમાં આપણે ગાર્ડનમાં સતત 2 કલાક બેસી રહ્યા? ખબર નહીં આવું કરવા માટે તે મને કેમ મનાવી લીધો હશે। વ્હાઇટ પીના ડ્રેસમાં તો બહુ જ ક્યુટ લાગતી હતી, કદાચ તને આમ જોયા રાખવા જ હું ત્યાં બેસી રહ્યો હોઈશ। કેવા પાગલ હતા નહીં આપણે, અડધી રાત્રે તારું મને જગાડવું અને કહેવું કે મારે તને કિસ કરવી છે, અને પછી કરીને સૂઈ જવું। આવી નાની નાની હરકતો મારી સીધી જિંદગીમાં કંઈક નવું અને કંઈક અલગ વળાંક લેતી। એક વખત આપણે 10 દિવસ નહોતા મળ્યા, આવું કદાચ પહેલી વાર બન્યું હશે, તારો ગુસ્સો પાર હતો જે મારે જ સહન કરવાનો હતો। તને સરપ્રાઈઝ આપવા માટે રાત્રે 1:30 વાગે મેં રોડ ઉપર આવીને તને કોલ કર્યો કે બાલ્કનીમાં આવું ને, તને તો એમ જ લાગે કે ગુડ નાઇટ કેવા રોજની જેમ ફોન કર્યો હશે, અને તે જવાબ પણ આપ્યો, પણ આ નારાજગી તારા અવાજની મને આજે પણ યાદ છે। અને મેં કીધું કે હું નીચે ઊભો છું બાલ્કનીમાં, તે ના માન્યું, એટલે તું ચેક કરવા બાલ્કનીમાં આવ્યો, મને જોઈને તું દોડી। મેં તને રોકવાની પણ ટ્રાય કરી, ફોન હજુ કટ નહોતો થયો, પણ તમે કોનું માનો મેડમ, તે દોડી આવીને મને જોરદાર હાક કર્યો, તારું માથું મારી છાતીએ લાગ્યું, મને ધક્કો પણ લાગ્યો, પણ મેં કંટ્રોલ કરી લીધો, એવું લાગ્યું જાણે મને જ સરપ્રાઈઝ મળી ગયું। એ રાત્રે આટલું લેટ આપણે રોડ પર 3 જ હતા,
અને ડિસેમ્બરની આ ઠંડી, ત્યારે પણ ઠંડી જોરમાં હતી, પણ આ મોમેન્ટમાં એ ક્યાં ગાયબ થઈ ગઈ ખબર જ ના રહી. ડિસેમ્બર અને તું, એક જ વાત તો છે, નહીં પણ આ બધી વાતો મને કેમ હજુ યાદ છે મને સમજાતું નથી. તારે જવું જ હતું તો નજીક આવવાની વાત પણ મને નથી સમજાતી. શું કરવું તારી આ વાતોનું હવે? હા, આ ઠંડીમાં ક્યાંક મનના એક ખૂણે સિકુડાઈને પડી છે. દિવસો બદલ્યા, રાતો બદલાય, અને આ હવે તો આ ઋતુ પણ બદલાય, પણ નથી બદલાય ને તો એ છે તારી વાતો, જે આજે પણ મને યાદ છે. આજ ભી કહીં સે મું ઉઠાકર ચલી આઈ, યે યાદે બડી હી બેશરમ હૈ. ખબર છે મને કે ઘણો સમય થઈ ગયો છે, કદાચ તને યાદ પણ નહીં હોય, પણ એ સમય હવે મને બદલી ગયો એનું શું? હવે મને સમજાય છે કે આ વાતોમાં કેટલો ભાર છે, કારણ કે વાતો તે જે કરી હતી ને હવામાં છે. શું કરું? શ્વાસ લઉં ને તો યાદ આવી જાય છે. આ વાત મનાવવાની આદતને હું સારી રીતે જાણું છું, એટલે જ મેં એક પણ વાર તને પૂછ્યું નથી કે આવું કે અંતરથી અસ્તિત્વ નથી મટી જતું, તું નથી, પણ તું ક્યાં છે ને એ મને ખબર છે. અને યાદોનું શું છે? એ તો હોય છે રણમાં ભીની રેત જેવી, પણ અમુક દરિયાની રેત જેવી પણ હોય છે, જે હંમેશા ભીની જ રહેવાની. જેમ વાતો માનવાની આદત પડી ગઈ હતી ને, એમ હવે જતું કરવાની પણ. પણ મારો બેલ્ટ, મારા ચશ્મા, તે આપેલી ઘડિયાળ, અને તું. ક્યારેય ગુમાવવા નથી માંગતો હું, પણ હવે આદત પડી ગઈ છે. કહેવાય છે કે આ સિગરેટથી લાઈફના થોડા વર્ષો ઓછા થઈ જાય છે, પણ હું તને કહું, આ એ જ વર્ષો છે જે મેં તારી સાથે જીવી લીધા, અને ક્યારેક એ ભૂલાઈ પણ જશે. પણ મારા ઘરની બહાર નુક્કડ પાસે 10 રૂપિયામાં યાદો મળે છે, એક ચુસ્કીથી બધું જ ફ્રેશ થઈ જાય છે. રોજ એ પન્ના હજુ સાચવી રાખેલા છે મેં, જેમાં હું, તું, આપણે, આપણું ઘણું બધું લખાયેલું છે. સમય રહેતા લઈ જજે, એમાં ધૂળ ચડે છે હવે. અને તારા એ છેલ્લા શબ્દો હજુ પણ યાદ છે મને. આવું બોલી મજાક ના કરીશ, એમ નહીં ભૂલાય. એ વાતોમાં હું પણ હતો, તે તો કહી દીધું કે ભૂલી દેજે મને, પણ હું મારી જાતને કઈ રીતે ભૂલું? બસ આટલું જ હતું એ વાતોમાં, પૂરી કર્યા વગર જ પૂરું કરવું પડ્યું. બસ જ્યાં શરૂઆત હતી એ જ સમય આવીને ઉભો રહ્યો, પણ હું આગળ નીકળી ગયો. શાયદ ડિસેમ્બર ગેટ લોસ્ટ.